नमस्कार मित्रों, एप्लाइड साइंस फाउंडेशन तरफ थी हूँ अभिषेक गुहा और फैज पटेल आप सबनों हार्दिक स्वागत करूँ छूँ। तो मित्रों, आप आज वीडियो में निहाळवाना छे कि बे अंकनो गुणाकार सहेलाई थी कई रीते थई शके तेनी तमे मूंझवण में जरूर हशो। तो मित्रों, वधु में वधु आ वीडियो ने लाइक करो, शेर करो और अमारी चेनल ने सब्सक्राइब करो जो तमे अमारी चेनल में नवा होय तो, के जेनाथी तमे पण आवी नवी नवी रीतो कंईक शीखी शको। तो चालो मित्रों, वीडियो ने शुरू। हेलो मित्रों, एप्लाइड साइंस फाउंडेशन में आप सबनों हार्दिक स्वागत है। तो आज वीडियो में आप जोशू कि बे अंकनो गुणाकार इजीली कई रीते थई शके अने त्रण सेकंड में मात्र तमे जवाब मेळवी शको। तो मित्रों, अहीं ध्यान आपो, तो आ बंने में पहला दशकनो अंक आपणे फाइंड करवानो छे, बंने में छे नौ। ए पहेला आपणे त्रण अहीं खाली जगह में बनावी दीधी छे, ते तमारे बनावानी रहेशे। तो पछी आ बंनेनो आपणे गुणाकार करवानो, एटले नौ गुणिया नौ आपणे जाणीए छीए कि केटला थाय 81। तो हवे जे आ रकम आवी एने आपणे अहीं डायरेक्ट ज अहीं आपणे पुट करी देशुं। हवे ए पुट कर्या पछी आपणुं बीजुं काम ए रहेशे कि एकमनो अंक छे बंनेमां, एकमनो अंक अहीं 8 आवेलो छे अने अहीं 3 छे, तो बंनेनो आपणे ફરીવાર ગુણાકાર કરશું તો આપણને મળશે 24। તો હવે આને આપણે છેલ્લી ખાલી જગ્યામાં મૂકવાનું છે, એ આવો આપણો નિયમ છે। છેલ્લી ખાલી જગ્યામાં મૂકવામાં આખી નથી મૂકવાની, તમારે માત્ર એકમનો અંક અને બાકીનો જો વધે અહીંયા વધીમાં। હવે તમારે અહીંયા ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું છે, તો કે કઈ રીતે કરવાનું છે? તો કે અહીંયા 98 લખી દઉં છું અને બીજી રકમ છે 3। ઓકે, તો હવે અહીંયા તમારે એમ કરવાનું છે કે આ બેનો ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર, મીન્સ 9 × 3, તો આ 9 × 3 એટલે 27 પ્લસ 8 × 9 = 72, તો આનો જવાબ આપણને મળશે 99। તો અહીંયા એકમનો અંક હું 9 મૂકીશ અને અહીંયા વધી પણ 9। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો માત્ર સરવાળો કરવાનો, 4 × 9 = 11, 1 × 9 = 10 = 11, 1 અહીંયા 9। તો તમારો આન્સર આવશે 9114। તો મિત્રો, આપણે બીજું ઉદાહરણ જોઈએ। બીજું ઉદાહરણ છે 73 × 54। તો આપણે પહેલું કામ એ કરવાનું, 3 ખાલી જગ્યા બનાવવાની। 3 ખાલી જગ્યા બની ગયા પછી આપણે દશકનો અંક ફાઇન્ડ કરવાનો, તો આમાં 7 છે અને આમાં 5 છે, તો બંનેનો આપણે ગુણાકાર કરશું તો આપણને મળશે 35। તો આપણે અહીંયા સીધા જ 35 લખી દેવાના રહેશે। બીજું કામ, એકમના અંકનો ગુણાકાર, તો એકમનો અંક અહીંયા 3 અહીંયા 4, તો બંનેનો ગુણાકાર કરીએ મિત્રો તો આપણને મળે 12। તો અહીંયા આપણે આને અહીંયા પુટ કરવાનું છે, પણ માત્ર એકમનો અંક અને અહીંયા વધી 1। હવે ક્રોસ મલ્ટિપ્લિકેશન મિત્રો આપણે કરવાનું છે, તો અહીંયા તમે જોઈ શકો છો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવા માટે મેં અહીંયા કરેલું છે। તો અહીંયા 7નો 4 સાથે ગુણાકાર થશે અને 5નો 3 સાથે, હું તમને અહીંયા ઝૂમ કરીને પણ બતાવી દઉં છું એટલે જેનાથી તમને વધારે ખબર પડે। હવે 7નો 4 સાથે થશે અને 5નો 3 સાથે ગુણાકાર થશે, તો 7નો 4 સાથે થાય એટલે 28 અને બંનેનો વચ્ચે સરવાળો આપી દેવાનો, 5 × 3 = 15। તો હવે આપણે આનો જો સરવાળો કરીએ, 8 × 5 = 13 + 1 + 2 + 3 = 4, તો આપણને મળશે કેટલા? 43। તો આપણે અહીંયા નિયમ પ્રમાણે આ 43માં ખાલી એકમનો અંક જ લખવાનો, માટે 3 અને અહીંયા 4, 2 + 0 એટલે 2, 3 × 1 = 4, 4 × 5 = 9 અને 3 × 3 એમનું, તો આપણો આન્સર શું આવશે મિત્રો? આન્સર આવશે અહીંયા 3942 એટલે કહેવાય 39, 42, 3942। થેન્ક યુ।